नमस्कार कालीमार्ग मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आज सेशन में आप सौ हार्दिक स्वागत करू छू। मित्रों, आज सेशन में आप लोग सीखवाना छे तमारा सेकंड ईयर एम्प्लॉयबिलिटी स्किल सब्जेक्ट में मॉड्यूल 4। मॉड्यूल टाइटल है एंटरप्रेन्योरशिप, जेमा चेप्टर नंबर 8 और चेप्टर टाइटल है लर्निंग डज नॉट स्टॉप, मतलब के શીખવાનું ક્યારેય પૂર્ણ થતું નથી, આપણે આજીવન શીખતા જ રહીએ છીએ, નવું ને નવું શીખતા જ રહેવું જોઈએ, તો જ આપણે આજના જે આ સ્પર્ધાત્મક યુગ છે એમાં ટકી શકીશું। તો સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે સતત શીખતા રહેવું એ ખાસ જરૂરી છે। વાય ઇઝ લાઈફ લોંગ લર્નિંગ ઇમ્પોર્ટન્ટ, જીવન પર્યંત શીખવું એ શા માટે જરૂરી છે, શા માટે આપણે સતત ને સતત શીખતા રહેવું જોઈએ? તો આપણે ગમે ત્યાં અને ગમે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ કે નવા કૌશલ્યો શીખી શકીએ છીએ। આ ખ્યાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને તમે મળો છો એની પાસેથી કંઈક નવું તમે શીખી શકો છો। જ્યારે તમે કોઈ પણ નવા લોકોને મળો તો દરેક લોકોની પાસે કંઈક ને કંઈક પ્રકારની આવડત છે, એ આવડત તમે પ્રાપ્ત કરવાની કોશિશ કરો, તમારી અંદર પણ એ પ્રકારની આવડત વિકસાવવાની કોશિશ કરી શકો છો। રોજે રોજ કંઈક નવું શીખવું અને આપણી સીમાઓને વિસ્તારતા રહેવું એ આ ગળાકાપ હરીફાઈમાં ટકી રહેવા માટે ખૂબ જ આવશ્યક છે। તો આ સ્પર્ધાત્મક યુગમાં તમે તો જ સફળતાપૂર્વક તમારું જીવન જીવી શકશો જો તમે રોજે રોજ કંઈક ને કંઈક નવું નવું શીખવાની ધગશ ધરાવતા હોય। આ રીતે સતત નવું શીખીને આપણે આપણી જાતને તથા સમગ્ર સમાજને સમૃદ્ધ બનાવી શકીએ છીએ। વોટ ઇઝ લાઈફ લોંગ લર્નિંગ, જીવન પર્યંત શીખવું એટલે શું? આ લાઈફ લોંગ લર્નિંગ એને શું કહેવાય? તો યુરોપિયન કમિશન દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ વ્યક્તિગત, નાગરિક, સામાજિક અથવા રોજગાર સંબંધિત પરિપ્રેક્ષ્યમાં જ્ઞાન, કુશળતા અને કૌશલ્યો સુધારવાના હેતુ સાથે જીવનભર હાથ ધરવામાં આવતી તમામ હેતુપૂર્ણ શિક્ષણ પ્રવૃત્તિને જીવન પર્યંત શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે। મતલબ કે કોઈ પણ વ્યક્તિ, નાગરિક, સામાજિક કે રોજગાર સંબંધિત પરિપ્રેક્ષ્યમાં કંઈક નવી કુશળતા પ્રાપ્ત કરવા માટે, કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, કોઈ નવા કૌશલ્યો વિકસાવવા માટે જે કંઈ પણ પ્રકારની શિક્ષણ પ્રવૃત્તિ કરે છે, આ શિક્ષણ પ્રવૃત્તિ એને લાઈફ લોંગ લર્નિંગ એટલે કે જીવન પર્યંત શિક્ષણ તરીકે ઓળખવામાં આવશે। તો આપણે વાત કરીએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લાઈફ લોંગ લર્નર, મતલબ જે જીવન પર્યંત શીખનાર છે, જે સતત કંઈક નવું શીખવા માંગે છે, આવા વ્યક્તિની અંદર કેવા પ્રકારના લક્ષણો હોય છે? તો સૌથી પહેલું લક્ષણ તો એ લોકો ઘણું વાંચન ધરાવતા હોય છે। મતલબ લાઈફ લોંગ લર્નર એ સતત ને સતત વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે, એ નવા નવા પુસ્તકો, મેગેઝિન્સ, ન્યૂઝપેપર્સ એ સતત વાંચીને એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે। તેઓ નવા અભ્યાસક્રમોમાં જોડાય છે, એ હંમેશા નવું નવું શીખવા માટે નવા નવા અભ્યાસક્રમોની સાથે હંમેશા જોડાતા રહેતા હોય છે। એ લોકો પોતાનું ફોર્મલ એજ્યુકેશન છે એ ક્યારેય પૂરું નથી કરતા। એ લોકો એવું નથી વિચારતા કે હવે આપણે 10 ધોરણ ભણી લીધું કે 12 ધોરણ ભણી લીધું કે ગ્રેજ્યુએશન થઈ ગયા કે માસ્ટર ડિગ્રી મેળવી લીધી એટલે હવે પૂરું, હવે આપણે ભણવાની કાંઈ જરૂર નથી। આવું વિચારતા લોકો એ લાઈફ લોંગ લર્નર ન બની શકે। લાઈફ લોંગ લર્નર બનવા માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એ સતત ને સતત ચાલતી રહે, એક અભ્યાસક્રમ પૂરો થાય ત્યાર પછી બીજા અભ્યાસક્રમમાં અને બીજો અભ્યાસક્રમ પૂરો થાય તો ત્રીજા અભ્યાસક્રમમાં, આમ સતત નવા અભ્યાસક્રમોમાં જોડાઈને કંઈક ને કંઈક નવું શીખવા માટેનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારબાદ તેઓ નવી તકોને શોધે છે, લાઈફ લોંગ લર્નર હંમેશા શીખવા માટેની કોઈ ને કોઈ તક છે એને શોધતો રહેશે અને એ તકનો મહત્તમ ઉપયોગ કરીને પોતાના જ્ઞાનમાં વધારો કરશે। તેઓ પરિવર્તનને સ્વીકારે છે, લાઈફ લોંગ લર્નર્સ સમાજમાં જે કંઈ પણ પ્રકારના પરિવર્તનો આવે એ પરિવર્તનોને સ્વીકારીને એની સાથે અનુકૂળ થવાની કોશિશ કરે છે, એની સાથે સાનુકૂળતા વિકસાવવાની કોશિશ કરે છે અને નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પરિવર્તન છે એને પણ સ્વીકારે છે। તેઓ હંમેશા ઉત્સુક હોય છે, ક્યુરિયોસિટી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, આ ક્યુરિયોસિટી ગુજરાતીમાં કહેવાય છે ઉત્સુકતા,
એ વ્યક્તિની અંદર સતત ને સતત નવું જાણવાની ઉત્સુકતા હોય છે. આ નવું ને નવું જાણવાની ઉત્સુકતા એને કારણે જ એ લાઈફ લોંગ લર્નર બની શકે છે. ત્યારબાદ તેઓ નવા દ્રષ્ટિકોણ માટે મુક્ત હોય છે. એ લોકો જડ મિજાજના નથી હોતા કે મારો દ્રષ્ટિકોણ છે એ જ સાચો. આવું મિજાજ ધરાવવા વાળા લોકો એ લાઈફ લોંગ લર્નર ન બની શકે. પરંતુ લાઈફ લોંગ લર્નર એવો વ્યક્તિ છે કે નવા દ્રષ્ટિકોણને પણ સહર્ષ સ્વીકારે છે. અન્ય લોકો જે દ્રષ્ટિકોણથી વિચારે છે એ દ્રષ્ટિકોણ પણ સાચો હોય એને પણ આપણે સ્વીકારવો જોઈએ. આ પ્રકારની ભાવના રાખવા વાળો વ્યક્તિ એ લાઈફ લોંગ લર્નર બની શકે. ત્યારબાદ તેઓ ધ્યેય નક્કી કરે છે. લાઈફ લોંગ લર્નર એ શીખવા માટેના ધ્યેય નક્કી કરશે કે આટલા સમયમાં મારી પાસે આટલું જ્ઞાન તો હોવું જ જોઈએ, આટલા સમયમાં મારે આ કોર્સ પૂરો કરવો જ જોશે, અથવા તો આ આટલા સમયમાં મારું વાંચન આટલું તો થવું જ જોઈએ. આ પ્રકારના ધ્યેય બનાવીને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે છે. તેઓ પ્રગતિ કરવાનું પસંદ કરે છે. બે પ્રકારના લોકો હોય છે, એક ગ્રોથ માઇન્ડસેટ ધરાવતા લોકો અને એક ફિક્સ્ડ માઇન્ડસેટ ધરાવતા લોકો. ફિક્સ માઇન્ડસેટ ધરાવતા લોકો જે છે એ લોકો એક જગ્યાએ સ્થિર થઈ જાય છે, એ લોકો જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. પરંતુ ગ્રોથ માઇન્ડસેટ ધરાવતા લોકો એ સતત ને સતત નવા નવા આયામો વિકસાવતા રહે છે અને જીવનમાં પ્રગતિ કરવાનું ચાલુ રાખે છે. તેઓ હાર માનતા નથી. આ પ્રકારના લોકો જે સતત નવું શીખવા માંગતા હોય છે એની સામે કોઈ પણ પ્રકારની સમસ્યા આવે એ સમસ્યાની સામે ક્યારેય ઝૂકતા નથી, એ સમસ્યાની સામે ક્યારેય હાર માનતા નથી. એ દરેક સમસ્યાઓમાંથી રસ્તો કાઢીને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની કોશિશ કરે છે. તેઓ માને છે કે ક્યારેય મૂળ થતું નથી. ઘણા બધા લોકો એવું માનતા હોય કે હવે કંઈ નવો કોર્સ ચાલુ ન કરાય, કારણ કે હવે તો આપણી ઉંમર થઈ ગઈ, હવે તો આપણે બહુ મોટા થઈ ગયા, હવે આપણે થોડું ભણવા બેસાય. અને ગુજરાતીમાં એક એવી કહેવત પણ બનાવી દીધી છે કે પાકા ગળે કાંઠા ન ચડે. પરંતુ જે લોકો લાઈફ લોંગ લર્નર્સ છે એ લોકો એવું માને છે કે જીવનમાં નવું શીખવા માટે ક્યારેય મૂળું થતું નથી. તમે કોઈ પણ ઉંમરે કંઈક નવું શીખી શકો છો. ગળો પાકો હોય કે કાચો હોય એની ઉપર કાંઠા ચડાવી જ શકાય છે. આવા પ્રકારની માન્યતા ધરાવતા લોકો એ લાઈફ લોંગ લર્નર બની શકે છે. બેનિફિટ્સ ઓફ લાઈફ લોંગ લર્નિંગ. આજીવન શીખવાનો ફાયદો શું છે? તો આજીવન શીખવાનો સૌથી પહેલો ફાયદો એ તમારા કાર્યમાં તમને સફળતા મળશે. કારણ કે આજીવન જો તમે કંઈક ને કંઈક શીખતા રહો છો તો તમારી અંદર નવી કુશળતા આવશે અને નવી કુશળતા તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે. આ ઉપરાંત સજાગપણે નિર્ણય લેવાની ક્ષમતા. જો તમે સતત નવું શીખી રહ્યા છો તો તમારી પાસે નિર્ણયો લેવા માટે જરૂરી માહિતી છે એ સતત તમને મળતી રહેશે અને આ સતત મળતી માહિતીના આધાર ઉપર તમે સજાગપણે નિર્ણયો લઈ શકશો. આ ઉપરાંત નેતૃત્વ વિકાસ, એટલે કે લાઈફ લોંગ લર્નરની અંદર નેતાગીરીના ગુણધર્મો છે એનો વિકાસ થાય છે અને આ નેતાગીરીના ગુણધર્મથી એ સતત નવું ને નવું શીખવા માટે આગળ વધતો રહે છે અને એ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે. આ ઉપરાંત અન્ય જો બેનિફિટ્સની વાત કરીએ તો એમાં છે રિન્યુડ સેલ્ફ મોટિવેશન, મતલબ કે તમારી આત્મપ્રેરણા છે એમાં વધારો થાય છે. તમે સેલ્ફ મોટિવેટેડ એટલે કે સ્વયં પ્રેરિત રહો છો, સ્વયં પ્રોત્સાહિત રહો છો અને નવું નવું ચેલેન્જીસ સ્વીકારવા માટે પણ તમે તૈયાર રહો છો. ત્યારબાદ રિકોગ્નિશન ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ ગોલ્સ. જ્યારે તમે સતત કંઈક નવું શીખતા રહો છો તો તમે તમારા પર્સનલ ઇન્ટરેસ્ટ અને તમારા વ્યક્તિગત ધ્યેયો કયા કયા છે એના વિશેની માહિતી પણ મેળવો છો અને આ વ્યક્તિગત ધ્યેયો એને પ્રાપ્ત કરવા માટે તમે પ્રયત્નશીલ રહો છો. ત્યારબાદ ઇમ્પ્રુવમેન્ટ ઇન અધર પર્સનલ એન્ડ પ્રોફેશનલ સ્કિલ્સ. જો લાઈફ લોંગ લર્નર છો તો પર્સનલ સ્કિલ્સ એટલે કે વ્યક્તિગત આવડતોમાં અને પ્રોફેશનલ સ્કિલ્સ એટલે વ્યવસાયિક આવડતોમાં સતત વધારો થઈ શકશે. તમે સતત નવા નવા પ્રકારની કુશળતાઓ છે કેળવી શકશો. ત્યારબાદ ઇમ્પ્રુવડ સેલ્ફ કોન્ફિડન્સ. આ તો ખાસ ડેવલપ થવાનું જ છે, કારણ કે જ્યારે તમે સતત ને સતત નવું જ્ઞાન પ્રાપ્ત કરો છો તો આ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે
અને આત્મવિશ્વાસમાં વધારો થવાથી તમે સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકશો. હાઉ ટુ બીકમ લાઈફ લોંગ લર્નર. હવે આપણે એવું કીધું કે લાઈફ લોંગ લર્નર બનવું એ ખૂબ જરૂરી છે, સતત નવું શીખતા રહેવું એ ખાસ જરૂરી છે. તો આ લાઈફ લોંગ લર્નર કેવી રીતે બની શકાય? તો તમારી કુશળતાને વિસ્તૃત કરો, એવા મિત્રોને પૂછો કે જે તમારા કરતાં કંઈક અલગ પ્રકારનું કૌશલ્ય જાણતા હોય, અને એ લોકોની પાસેથી તમે એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકો. એ લોકોની પાસે જે અલગ પ્રકારનું જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે પ્રયત્ન કરી શકો, એપ્રેન્ટિસ કરો. આવી રીતે કરીને પણ તમે તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકો છો. આ ઉપરાંત વધુ અનુભવવાળા લોકોને શોધો, અવલોકન કરો, એ લોકોની પાસેથી માર્ગદર્શન મેળવો, અને એ લોકોને પ્રશ્ન પૂછીને તમારી અંદર જે શંકાઓ છે એને દૂર કરી અને નવું જ્ઞાન પ્રાપ્ત કરો. કુશળતા શીખવા માટે ઓનલાઈન અભ્યાસક્રમોમાં જોડાઈ શકો છો. આવા ઓનલાઈન અભ્યાસક્રમો અહીંયા જે ઉદાહરણો આપ્યા છે એમાં સ્વયં જે એક ગવર્મેન્ટની વેબસાઇટ છે એની અંદર સતત ને સતત નવા નવા અભ્યાસક્રમો ઓનલાઈન ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવતા હોય છે. આ પ્રકારના અભ્યાસક્રમોમાં તમે જોડાઈ શકો છો. આવી રીતે બીજી એક વેબસાઇટ છે યુડેમી, આ વેબસાઇટ ઉપર પણ ઓનલાઈન અભ્યાસક્રમો આપવામાં આવતા હોય છે. આ અભ્યાસક્રમોમાં જોડાઈને પણ તમે તમારી કુશળતામાં વધારો કરી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર તમારી રુચિના પેજીસને ફોલો કરો અને તમારા વ્યવસાયમાં અન્ય લોકોની સાથે તમે જોડાઈ શકો છો. એ લોકોની સાથે તમારું નોલેજ શેર કરો, એ લોકોએ જે નોલેજ શેર કર્યું છે એ તમે પ્રાપ્ત કરી શકો છો. તમારા ટ્રેડના સમાચારો સાથે અપડેટ રહો. તમારા ટ્રેડ વિશે યોજાનારો પરિષદ છે, સેમિનાર છે, વર્કશોપ છે એના વિશે વાંચો. આ પ્રકારના સેમિનાર, વર્કશોપ કે પરિષદની અંદર ભાગ લ્યો અને નવા નવા વિચારો પ્રાપ્ત કરવાની કોશિશ કરો. તો આ પ્રમાણે કોઈ વ્યક્તિ છે લાઈફ લોંગ લર્નર બની શકે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે. થેન્ક યુ.